બર્થડે માત્રમ બાળ મિત્રો કેમ છો મજામાં ને ચાલો બાળ દોસ્તો આપણે આપણો અભ્યાસ સરળ પ્રાર્થના ભી કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા હાથ જોડી આપો બંધ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો चलो बाळ मित्रो आज आप गुजराती चोपड़ी में आप अगौना पीरियल में क वत्ता आ एटले कने कानो का आज कने रश्वई की शीखवाना छे। तो बाळ दोस्तो हवे जुओ की कई रीते लखाशे अने कई रीते बोलाशे ए पण शीखवानुं ने हवे। तो क वत्ता ई बराबर शुं थशे की આપણે ખાલી આને ક કહીએ શું કહીએ ક ખ ગ પણ એને રસ્વઈ દીર્ઘ લઈ જાય તો શું બને છે કનું કી બની જાય છે ખનું ખી બની જાય છે અને ગનું ઘી બની જાય છે। તો ક વત્તા ઈ બરાબર કી અને ખ વત્તા ઈ બરાબર ખી। તો બાળ દોસ્તો જુઓ અહીંયા ઈ પૂછે ક વત્તા ઈ જુઓ રસ્વઈ કઈ રીતે લખાય જો આ લાલ કલરનો ક છે આ કી આને શું કહેવાય કને રસવાય કી એને એનો ઉચ્ચાર શું બોલાય છે ઈ ક સાથે શું બોલાય છે ઈ ઈયનો ઈ ક વત્તા ઈ બરાબર કી। આજે આપણે કીઠીની કલમ ગુટ્ટા અને લખતા શીખીશું સાથે સાથે આપણે નોટમાં પણ કી વત્તા ઈની શીખીશું। તો ચાલો બાળ દોસ્તો રસવાઈ કઈ રીતે કરાય જો રસવાઈનું ચિહ્ન આપેલું છે આને રસવાઈ કહેવાય। ક વત્તા ઈ બરાબર કી ખ વત્તા ઈ બરાબર ખી। તો જો ઈ યનો ઈ કની પાછળ શું લાગે છે ઈ યનો ઈ એટલે એને શું બોલાશે કી કઈ રીતે બોલશો કી। તો ચાલો અહીં ચિત્ર આપેલા છે અને જુઓ રસવાઈ કઈ રીતે કરેલી છે આ જુઓ લાલ અક્ષરથી દેખાય છે સ ને રસવાઈ શી તાર વને રસવાઈ વિમાન જને રસવાઈ જીરાફ જીરાફ। તો ચાલો બાળ દોસ્તો હવે આપણે કીઠીગ્નીનું પહેલાં સારા અક્ષરે ગૂંટશું। ગૂંટશું એટલે કઈ રીતે ગૂંટવાનું ગમે તેમ આપણે ગૂંટવાનું નથી લીટી ઉપર જે ટપકા છે એની ઉપર જ ટપકા આવવા જોઈએ। આ ગૂંટવાનું એટલા માટે બાળ દોસ્તો કે તમને રસવાઈ દીર્ઘનો વળાંક ખબર પડે અને પછી તમે જાતે પણ લખી શકો આ રીતે આપણે લખવાનું છે। ચલો પહેલું શું છે કને રસવઈ કી શું કહેશે કી કને રસવઈ કી। ચલો કને રસવઈ કી પછી ખને રસવઈ ખી જુઓ આ ખી ગૂંટવાનું છે બરાબર પછી ગણે રસવઈ ઘી। ચલો પછી ગણે રસવઈ ઘી જો આ રસવઈ બરાબર ગૂંટજો અને રસવઈ કહેવાય શું કહેવાય રસવઈ ચને રસવઈ ચી એને બોલાશે શું ચનું શું બની જાય ચી ચને રસવાઈ છી જને રસવાઈ જી હવે જ ઝબલા એટલે પણ શું બોલાશે જી ટી ઠને રસવાઈ ઠી ધને રસવાઈ ડી ધને રસવાઈ ડી અને રસવાઈ ની ધન રસવાઈ ટી ઠને રસવાઈ ઠી ધને રસવાઈ ડી ધને રસવાઈ ધી નને રસવાઈ ની પણે રસવાઈ પી ફણે રસવાઈ ફી બને રસવાઈ બી। તમારે ગૂંટવાનું છે બાળ દોસ્તો શેમાં ચોપડીમાં। ચલો બી પછી શું આવશે ભને રસવાઈ બી મને રસવાઈ મી યને રસવાઈ ઈ રને રસવાઈ રી લને રસવાઈ લી વી સ સનઈ નો સ છે એને પણ શું બોલાશે સી સટકણનો સી સસલાનો સ એટલે સી અણ રસવાઈ હી અણ રસવાઈ રી અક્ષણ રસસ્વી નન રસવાઈ જ્ઞી હસવઈ વાળા અક્ષર ઓળખી ગોલ કરો હસવઈ બરાબર આપણે ભણે રસવાઈ બી મને રસવાઈ મી કીઠી જ્ઞી બોલતા જવાનું ગુટતા જવાનું બરાબર બાળ દોસ્તો।
હવે નીચે શું છે? હસ્વઈવાળા અક્ષર ઓળખી ગોલ કરો. ચલો કયા છે? વિશાલમાં કરેલું છે. હવે શેમાં આવશે? તો જને રસ્વઈ છે ને, જને સ્વઈ છે ને જીરાફ, પછી કણ રસ્વઈ કિનાર, ચને રસ્વઈ ચિરાગ. આ પાનું તમારે ફક્ત ગૂંટવાનું છે. શેમાં? ચોપડીમાં. ચલો બાળ મિત્રો, હવે શામેના પાના પર હવે પહેલી લાઈન ગૂંટવાની છે અને નીચે જોઈ જોઈને લખતા જવાનું છે. તમારે ગૂંટતા જવાનું છે, તમારે બે વાર કરવાનું છે. પહેલાં ગૂંટવાનું છે, નીચે લખવાનું છે. તો ચાલો, કણ રસ્વઈ કી, પછી શું આવશે? ખી, ગણ રસ્વઈ ગી, ગણ રસ્વઈ ગી, ચને રસ્વઈ ચી, છને રસ્વઈ છી, જને રસ્વઈ જી, પછી ટને, જને રસ્વઈ જબલાનો છે, જને રસ્વઈ જી, ટને રસ્વઈ ટી, ઠી, ડી, ડન રસ્વઈ ડી, અન રસ્વઈ ની, તને રસ્વઈ ટી, ધને રસ્વઈ ઠી, ડને રસ્વઈ ડી, ધને રસ્વઈ ધી, નને રસ્વઈ ની, પને રસ્વઈ પી, ફને રસ્વઈ ફી, અને બને રસ્વઈ બી. ઉપર તમારે તો ઘૂંટવાનું છે, નીચે લખવાનું છે, રસ્વઈ બરાબર કરવાની છે. ચલો હવે, ભને રસ્વઈ ભી, મને રસ્વઈ મી, યને રસ્વઈ ઈ, રને રસ્વઈ રી, લને રસ્વઈ લી, વને રસ્વઈ વી, સને રસ્વઈ શી, શને રસ્વઈ શી, શને રસ્વઈ શી, હણે રસ્વઈ હી, અરન અશ્વઈ હી, ક્ષણ અશ્વઈ જ્ઞિષી, અને જ્ઞાન રસ્વઈ જ્ઞિ. આ થયું આપણે કઠી જ્ઞિ. ક વત્તા ઈ બરાબર કી. હવે કીધી જ્ઞિ આપણે બોલીને લખ્યું. ચલો બાળ મિત્રો, હવે નીચે હસ્વઈવાળા અક્ષર ઓળખી ગોલ કરો. આપણે આગળ ઓળખ્યા. ચલો સરિતામાં શું છે? હસ્વઈવાળું તરી, રને અસ્વઈ રી, મહિલા, અને રસ્વઈ હી, શિક્ષક, શને રસ્વઈ શી, કિરણ, કને રસ્વઈ કી, કિરણ. આ થયું આપણું ચોપડીમાં. ચોપડીમાં બે પાના ગૂંટવાના છે અને નીચે લખવાનું છે, પણ સારા અક્ષર અને સાથે સાથે ગોલ કરવાનું છે. ચલો બાળ મિત્રો, હવે આપણે ગુજરાતીની ખાનાવાળી નોટ છે. તો તમે એકવાર ઘૂંટ્યું, એકવાર લખ્યું ને ઘૂંટ્યું, હવે આપણે નોટમાં જાતે કણે અસ્વય કી, કણે રસ્વય કી. ચલો વાંચો. કી, તમારે નોટમાં લખવાનું છે. ખી, ગી, હવે ડાયરેક્ટ ગી. ચલો શું બની છે? ચી, છી, જી, જી, ટી, ઠી, ડી, ઢી, પછી ની, ટી, ઠી, ડી, ઢી, ની, પી, પી, બી, ભી, મી, ઈ, રી, લી, વી, શી, 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 પછી હી, રી, શી, અને જ્ઞિ. હવે બાજુ છે તમારે કીથી જ્ઞિ નોટમાં બોલીને લખવાનું છે. રસ્વઈ આ રીતે સરખી હોવી જોઈએ. આમ લીટી હશે ને આમ હશે તો ખોટું. એને અડીને વ્યવસ્થિત હોવું જોઈએ. તો બાળ દોસ્તો, તમારે ચોપડીમાં બે પાના અને નોટમાં એક પાનું બોલીને લખવાનું છે, પણ સારા અક્ષરે. હવે આપણે ધીમે ધીમે બાર અક્ષરી પણ શરૂ થશે. તમને આ કલમ આવડશે કીઠીગની, કને રસ્વઈ, કને દીર્ઘઈ, તો તમે આગળ બાર અક્ષરી પણ લખી શકો બરાબર. આના શબ્દ પણ આવશે. આપણે ધીમે ધીમે સાથે સાથે વાંચન પણ કરતા જવાનું છે. બાળદોસ્તો, તમે લખવા બેસો તમારે બોલીને જ લખવાનું, એટલે તમને ખબર પડે. તો ચાલો બાળદોસ્તો આવજો.